lungo appena 1.000 chiavi. La persona di che probabilmente gli aspetti di capito convenzio કોઈને એ લોકોએ સમર્પિત કરી અને આ બ્લડ ડોનેશન કેમ્પ લીધો છે અને એની અંદર 405 ઉપયોગ ગયું છે. એ ઉપરાંત જે પણ બ્લડ ડોનેશનની પ્રવૃત્તિ ચાલુ છે એને લાગુ થશે. સિવિલ હોસ્પિટલના જે 600 યુનિટ બ્લડ મળે છે એનો બી ઘણા પેશન્ટોને ભાગ થશે અને એ રાજ્યના સાંસદ જુગલજી ઠાકોર આપણી સાથે ઉપસ્થિત છે અને સાથે સાથે અશારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે. ખાસ કરીને જુગલજી આપણી સાથે વાત કરવામાં આવે તો અશારવાના અંદર જે સર્વ આર્મી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, શું કહેવા માગશો? હું આજે હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવું છું કે અશારવાની આર્મી ટીમ દ્વારા સમગ્ર એવું કહેવાય કે એ ભારત અખંડ ભારત બનાવવા માટે 370 અને માતૃભૂમિ કલમ દૂર નિમિત્તે અહીંયા અસરવાની ટીમે ખૂબ મોટા પાયે એટલે 405 બોટલ કરતાં પણ વધારે બ્લડ ડોનેટનો કેમ્પનું અને આયોજન કર્યું. એ આયોજકોને ખૂબ અભિનંદન પાઠવું છું કે મની ઉડી હોય, પૃથ્વી હોય, આ વિસ્તારના ધારાસભ્ય હોય કે અન્ય મિત્રો ટીમો જે લોકોએ ખૂબ ઉમદાથી અને જે લોકોએ ભાગ લીધો છે કે બ્લડ આપી અને એક મેસેજ આપ્યો છે કે અખંડ ભારત એ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 370 અને 35 એની કલમ દૂર થઈ એને ખરેખર સાર્થક કરવા માટે બ્લડ બેંકનું અને બ્લડનું આયોજન જે લોકોએ કર્યું છે એ બધા મિત્રો અને જેમને આપી તેમને શુભેચ્છા પાઠવું. ખાસ કરીને આજે બ્લડ ડોનેશનનું આજે આયોજન કરવામાં આવ્યું છે એને આપ કઈ રીતે જોવો? હું એ રીતે જોઉં છું કે આ કોઈ એવા વ્યક્તિઓને કામમાં આવવાનું છે કે જે વ્યક્તિ ખરેખર કોઈ બીમાર વ્યક્તિ હશે, કોઈ એક્સિડન્ટ થયેલો હશે કે અન્ય કોઈ એવા જરૂરિયાતમંદને બ્લડ કામમાં આવવાનું છે કે આવા બ્લડથી લોકોને એક મેસેજ પણ જશે કે કોઈ ગરીબ વ્યક્તિને પણ આવા બ્લડ જ્યારે પણ બ્લડની જરૂરિયાત હોય તો આવા કેમ્પો અવારનવાર થવા જોઈએ. અને માન્ય વડાપ્રધાન મોદી સાહેબના જે સેવા સપ્તાહના કાર્યક્રમની અંદર આવો અવિરત કાર્યક્રમ ચાલવો જ. સાથે સાથે અશારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે, તેમને ખાસ કરીને વાત કરવામાં આવે. આપ અશારવાના ધારાસભ્ય છો, અશારવા આર્મી દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માગશો? અસારવા આર્મી દ્વારા આજે જે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે એ બિગ આયોજન છે. બિગ લોકો ખૂબ મોટી સંખ્યામાં લોકો બ્લડનું આજે દાન કરવાના છે ત્યારે દેશની પ્રજાના માટે ગુજરાતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ દ્વારા 370 કલમ નાબૂદ કરી 35A નાબૂદ કરી એના સમર્થનમાં અસારવા આર્મીની ટીમ દ્વારા આજે આ બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવશે. ખૂબ મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે ત્યારે આવનાર દિવસની અંદર દેશના નાગરિકો માટે, રાજ્યના નાગરિકો, અમદાવાદના નાગરિકો માટે આ બ્લડ એના જીવનમાં જીવન બચાવવાના કામમાં આવવાનું છે. એટલા માટે આ પ્રસંગે અસારવા આર્મીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખાસ કરીને જે કલમ હટાવવામાં આવી છે કાશ્મીરની અંદર તેના વિશે શું? અમારા બધાનો છેલ્લા 35-40 વર્ષથી એક સપનો હતું કે એક દેશ, એક પ્રધાન, એક નિશાન એને સાર્થક કરવા માટે અમારું સપનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ દ્વારા પૂર્ણ થયું છે. એ બધા આ પ્રસંગે આ અસારવા આર્મી દ્વારા આ એક જાતનું સન્માન છે અને આવા સન્માનો આખા દેશની અંદર ઉજવવામાં આવ્યા છે. અને આ પ્રસંગે ફરી એકવાર આ 370 કલમ અને 35 હટાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહને ખૂબ અભિનંદન પાઠવું છું. તો આ હતા જુગલજી ઠાકોર, રાજ્ય કેમેરામેન શૈરેશ પરમાર સાથે પ્રેમ ચોબે, NS ગુજરાતની અમદાવાદ.